પરંતુ છેલ્લી ઘડીની અસમંજસ શા માટે અમે કહી રહ્યા છીએ આ એટલા માટે કહી રહ્યા છીએ કે આજે પણ અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ ઘણા બધા આયોજકો એવા છે કે જેમને ગરબા માટેની મંજૂરી નથી મળી અને હવે ધડાધડ આ મંજૂરી આપવામાં આવી રહી છે જે છેલ્લી ઘડી સુધી ગઈકાલ સુધી અમદાવાદમાં કે વડોદરામાં એક પણ આયોજકને મંજૂરી આપવામાં નહોતી આવી એ હવે આ છેલ્લી ઘડીએ એમને મંજૂરી આપવામાં આવી રહી છે તો હજુ પણ ઘણા બધા આયોજકો એવા છે કે જેમને મંજૂરી નથી અપાય જેની પ્રોસેસ ચાલુ છે તો આખરે એટલું જ નહીં વડોદરામાં છેલ્લા દિવસે ચોવીસ જેટલા નિયમો જાહેર કરીને તેનું પાલન કરવાના આદેશ કરવામાં આવ્યા જેમાં છેલ્લા દિવસે ફાયર સેફ્ટીની નોટિસ પ્રસિદ્ધ કરીને તમામ જવાબદારી ગરબા આયોજકોની હોવાનું કહીને તંત્રએ હાથ ખંખેરી દીધા ફાયર વિભાગે હાથ ખંખેરી દીધા આ છેલ્લા દિવસે નોટિસ જાહેર કરતા ગરબા આયોજકોમાં દોડધામના જે આયોજકો છે એમને મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ વડોદરામાં નવા મંજૂરી નવ છે અમદાવાદમાં જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે બ્યાસી આયોજકોએ મંજૂરી માટે પરવાનગી માંગી હતી મંજૂરી માટે અરજી કરી હતી તેમાંથી માત્ર ઓગણીસને મંજૂરી અપાય છે તો હવે સવાલ એ થાય કે જ્યારે હવે થોડા જ કલાક બાકી રહ્યા છે ત્યારે શું આ બધાને મંજૂરી અપાશે અને એ જ કારણ છે કે ફાયર એનઓસી અને પોલીસ માટે આ છેલ્લી ઘડીની દોડાદોડી થઈ રહી છે દોડધામ મચી છે એનઓસી માટેની મંજૂરીની પ્રક્રિયા અત્યારે પણ ચાલી રહી છે તો આખરે એવું શા માટે થયું આસમંજસ આખરે કેમ એવા સવાલ થઈ રહ્યા છે અમદાવાદમાં મંજૂરી માંગી હતી અને અત્યાર સુધી માત્ર ઓગણીસ આયોજકોને મંજૂરી આપવામાં આવી છે અલગ અલગ કારણસર ફાયર એનઓસી નહોતી વ્યવસ્થા નહોતી એમને મંજૂરી નહોતી અપાય બાકીની પ્રક્રિયા હજુ ચાલુ છે પરંતુ જે મંજૂરી માટે આટલી બધી રાહ જોવી પડી જે નહોતી એમની પાસે વ્યવસ્થા એ અચાનક હવે એને લઈને મંજૂરી આપવામાં આવી રહી છે એને લઈને પણ ઘણા બધા તર્ક વિતર્ક અને સવાલો ઊઠી રહ્યા છે રાજકોટમાં એક માત્ર શહેર એવું છે મહાનગર કે જ્યાં તમામ પચીસ આયોજકોને મંજૂરી આપી દેવાય છે તો સુરતમાં પંદર કમર્શિયલ આયોજકોને પરમિશન નથી મળી સુરતમાં પંદર આયોજકો છે અને એમાંથી કમર્શિયલ આ પંદરે પંદર કમર્શિયલ આયોજકોને મંજૂરી નહોતી મળી અત્યારે પ્રોસેસ ચાલુ છે ગઈકાલે ગાંધી જયંતિની રજા હતી અને એટલા માટે આયોજકો અટવાઈ ગયા છે અને અત્યારે આજથી જ્યારે ગરબાની શરૂઆત થવા જઈ રહી છે નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આ અસમંજસ છે બીજો સવાલ એ કે જ્યારે બાર વાગ્યા સુધી ગરબા છે એવી જાહેર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને ગૃહ રાજ્યમંત્રી કહી રહ્યા છે કે તમારામાં તાકાત હોય ત્યાં સુધી ગરબા રમો તો આ બંનેમાંથી સાચું શું કારણ કે એવું કહેવાય રહ્યું છે કે બાર વાગ્યા સુધી તમે ડીજાના તાલે ઝૂમી શકો છો પરંતુ ત્યારબાદ ધીમા અવાજે તમારે ગરબા ગાવાના છે જો કોઈ ફરિયાદ કરે તો એક્શન લેવાશે અને ફરી એક વખત એ અસમંજસ છે કે કયો એ ધીમો અવાજ કેટલો એ ધીમો અવાજ અને જો કોઈ ફરિયાદ કરે છે તો પછી શું થશે એ વ્યક્તિએ સજા ભોગવવી પડશે કે પછી આગળ શું એક્શન લેવાશે રાજ્યના ગૃહમંત્રી છે ને કહી રહ્યા છે કે તમે ઈચ્છો ત્યાં સુધી ગરબા રમી શકો છો બીજી બાજુ પોલીસ કમિશનરના જાહેરનામા છે કે બાર વાગ્યા સુધી જ ગરબા રમવામાં આવ્યા તો આ બંને અલગ અલગ મત કેમ સામે આવ્યા એ સૌથી મોટો સવાલ છે અને આપણે અલગ અલગ રિપોર્ટર્સ સાથે જોડાશું અને કેવી તૈયારીઓ ચાલી રહી છે આયોજકો કેમ અટવાયેલા છે આ વાત કરીશું આપણી સાથે અત્યારે અમદાવાદથી કશ્યપ જોશી જોડાયેલા છે કશ્યપ શું એક કારણ છે જ્યારે વાત કરી રહ્યા હતા પાંચ વાગ્યા સુધી બ્યાસી માંથી ઓગણીસ આયોજકોને જ મંજૂરી અપાઈ હતી તો બાકીનાને મંજૂરી મળવાની છે કે નથી મળવાની કે શું છે છેલ્લા સ્ટેટસની વાત કરીએ તો ફાયર વિભાગ છે તેમાં નેવું અરજી જે છે તે કરવામાં આવી હતી એનઓસી માટે તો પોલીસ વિભાગમાં બ્યાસી જેટલી અરજીઓ છે તે મંજૂરી ગરબાની માગવામાં આવી હતી પોલીસ દ્વારા ઓગણીસ અરજીઓ પરમિશન જે છે તે આપવામાં આવી છે તો આ તરફ એનઓસીની જો વાત કરીએ તો નેવું પૈકી અડસઠ મંજૂ એનઓસી જે છે તે આપી દેવામાં આવી છે સ્થિતિ અત્યારે કફોડી જે છે તે બની રહી છે મહત્વનું છે કે ગરબાના આયોજનો જે છે તે ઠેર ઠેર થયા છે પરંતુ સ્થિતિ એવી છે કે છેલ્લી ઘડી સુધી મંજૂરી જે છે તે આપવામાં આવી નથી એક તરફ આયોજકો છે તેના દ્વારા તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે ને આ તરફ મંજૂરી છે તે હજી ફાયર વિભાગ કે પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી નથી આયોજક એક આપણી સાથે છે મનોજભાઈ પટેલ તેની સાથે વાત કરીશું મનોજભાઈ શું કેશો મનોજભાઈ શું કેશો જે પ્રમાણે એનઓસી અને પોલીસ પરમિશન ને લઈને મામલો ક્યાંક અટકેલો છે આપે અહીં આયોજન કર્યું છે મંજૂરી મળી ગઈ છે કે કેમ જો એવું છે કે સરકાર શ્રી ઉપર અમને તો પૂરેપૂરો વિશ્વાસ છે આયોજક પ્રાયોજક અને ખેલૈયાઓની મોજ સરકાર શ્રી બગાડશે નહીં લાસ્ટ ન્યૂઝ જે હમણાં થોડોક ટાઈમ પહેલાં જેવું ખબર પડવામાં એટલે અમને ખબર પડી કે ભાઈ પરમિશન અપાઈ ગયેલ છે એટલે અમને અમને જે ચિંતા હતી એમાંથી અમે મુક્ત થયા છીએ અત્યારે છેલ્લી ઘડીએ આપને પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી છે લાખો રૂપિયાનો ખર્ચો આપના દ્વારા અહીં કરવામાં આવ્યો છે નોકરે નારાયણ છેલ્લી ઘડીએ ના મંજૂર થાય તો સ્થિતિ કેટલી કફોડી થઈ શકે કફોડી તો સો ટકા થાય પણ કેવું છે કે સરકારશ્રીએ આ બધી વસ્તુ માટે તો વિચાર વિચાર તો વિચારણામાં તો એમણે પણ મૂકેલું હશે એ આમ પબ્લિકને કે આયોજક પ્રાયોજકને હેરાનગતિ થાય એવું તો કદાચ નહીં જ કરે આપને લાગે છે કે ક્યાંક ફાયર વિભાગની ક્યાંક પોલીસ વિભાગની ઢીલી કામગીરીના કારણે છેલ્લી ઘડી સુધી અસમંજસની સ્થિતિ સર્જાયેલી રહી આપ કહો છો એવું કદાચ હોઈ શકે પણ ખરેખર તો એકચ્યુઅલ પરિસ્થિતિ તો એ લોકોને જ ખબર હશે કે ભાઈ એ લોકોનું વર્કલોડ કેટલું છે કે શું છે જો કાયદાકીયની આંટીગુટીઓ એટલી બધી છે જે નોર્મલી બહુ ડીપમાં જઈએ ત્યારે એ બધી વસ્તુની ખબર પડે અમને જે જાણ છે એ પ્રમાણે એમને અમને જોઈ તો પૂરો સાથ આપ્યો છે ને એમાં અમને કોઈ જાતની તકલીફ પડે એવું દેખાતું નથી સવારે ફાયર વિભાગના અધિકારીઓ સાથે વાત થઈ તેણે તેનું કહેવાનું એવું હતું કે ઘણા આયોજકો એવા છે કે ફાયરને ફાયર સેફ્ટી માટેના જે સાધનો રાખવા જોઈએ તે રાખવામાં નહોતા આવ્યા એક્ઝિટની બાબતો તેનું ધ્યાન રાખવામાં નહોતું આવ્યું અહીં તમારા પાર્ટી પ્લોટની વાત કરીએ તો ફાયર સેફ્ટીને લઈ અને વ્યવસ્થા ક્યારે ઊભી કરાઈ એટલે નોર્મલી કેટલા છેલ્લા પંદર દિવસ પહેલા આપણને એ વસ્તુની જાણ થઈ તો એ વસ્તુ પંદર દિવસ પહેલા અમે લોકો અમારી તૈયારી તો નોર્મલી કરી કાઢેલી અને એ લોકોએ જે પ્રમાણેની અમારી જોડે માગણી કરી હતી એમાં પીલ થાય એ પ્રમાણે અમે ચોક્કસથી ટ્રાય કરેલ છે હવે એક વિષય એવો આવે છે કે પોલીસ કમિશનરનું જાહેરનામું એવું છે કે બાર વાગ્યા સુધી તમારે ગરબા રમાડવા ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી એવું કહે છે કે તાકાત હોય ત્યાં સુધી ગરબા રમો ચાર વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી તમે કેટલા વાગ્યા સુધી ચાલુ રાખશો જો હર સંગવી આટલી બધી છૂટ આપી હોય તો હવે તો સવાર સુધી સો ટકા કરશો ને કરવા અને નવરાત્રિની ને ગુજરાતીની મોજ તો ગરબાની અંદર જ છે અને એને જ લઈને આપણે ચાલવાનું છે અમે ટ્રાય કરશું કે જેટલા ખેલૈયા આવે એમને પૂરતો ન્યાય મળે ખેલૈયાઓની ઈચ્છા હશે ત્યાં સુધી અમે ચાલુ રાખશું બાકી ગણતરી અમારી બાર વાગ્યા સુધીની રહેશે ખેલૈયાએ માગણી કરી અથવા તો એમણે ઉત્સાહ બતાવ્યો તમને મોડા સુધી એ ચાલુ રાખવામાં કોઈ પ્રોબ્લેમ ન થાય તો આયોજકો કૃષ્ણા કહી રહ્યા છે કે જો ગૃહ રાજ્ય મંત્રી મંજૂરી આપતા હોય તો જે સૂચના તેમના દ્વારા આપવામાં આવી છે તે સૂચનાના પાલન સાથે ખેલૈયાઓ જે ગરબા રમી શકે તેમની માંગણી હશે તો ગરબા મોડે સુધી ચાલુ રાખવામાં આવશે બીજી તરફ વાત કરીએ મંજૂરીની તો ગણતરીની મિનિટો પહેલાં જ આ આયોજક છે મનોજ પુરોહિત તેને

બિલકુલ આજે શરદીય નવરાત્રિનું પ્રથમ નોરતું છે અને પ્રથમ નોરતાના દિવસે જ આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે જે અર્વાચીન અને પ્રાચીન ગરબા જે હોય છે તેમને લઈને ખૂબ જ તૈયારીઓ જે છે તેમને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આપ જે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો ઠેર ઠેર આ પ્રકારના ગ્રાઉન્ડ જે છે તે બનાવવામાં આવ્યા છે અને એ પાંત્રીસથી પણ વધારે જે ગ્રાઉન્ડો જે છે તેમની અંદર રાસોત્સવ જે છે તે યોજાવાના છે અને તમામ જગ્યાએ અત્યારે આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે આ ખેલૈયાઓ જે છે તેમાં એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળશે રાજકોટના ખેલૈયા જે છે તેમની અંદર એક ઉત્સાહ કારણ કે છેલ્લા બે મહિનાથી તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તેમને જ લઈને અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અલગ અલગ જે રાસોત્સવ યોજાવાના છે તેમાં અત્યારે આખરી ઓપ અપાઈ ગયો છે અને રાત્રિના નવ વાગ્યાથી અલગ અલગ જગ્યાએ જે રાસોત્સવ જે છે તે શરૂ થવાના છે અહીંયાના આયોજક છે ની સાથે પણ વાત કરીશું શું કહેશો સુરૂભા જે પ્રમાણે આખરી ઓપ જે છે તે અપાઈ ગયો છે ને હવે થેલૈયાઓમાં પણ થંગનાટ જોવા મળી રહ્યો છે આપ શું કહેશો કેવી તૈયારીઓ બસ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે થેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજ પહેલું નવલું નોરતું છે માનું માની આરાધનાનો પહેલો દિવસ છે એટલે સૌના મનમાં ઉત્કંઠા છે એક ગરબા રમવાની કે સૌને સૈયર ક્લબ તરફથી આમંત્રણ છે રાજકોટવાસીઓને રાજકોટવાસીઓ મન મૂકીને નાચે રમે અને માની આરાધના કરે એ એ માટે સહ્ય તૈયાર છે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ગ્રાઉન્ડની અંદર

અને આ વખતે ફરી એક વખત ગત વખતની જેમ વિશ્વ હિન્દુ પરિષદ આવ્યો અને તેમણે કહ્યું કે તિલક કરીને જ ગરબામાં એન્ટ્રી આપવામાં આવશે ધર્મીઓને પ્રવેશ આપવામાં નહીં આવે તેવું તેમણે કહ્યું આ તરફ વડોદરામાં ક્રેડાઈ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે નવલખી મેદાન ખાતે અને ગરબા મહોત્સવમાં આ હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે નો નો તિલક પ્રવેશ અન્ય ધર્મના લોકો ન પ્રવેશે એટલા માટે આયોજકો દ્વારા જ આ પ્રયાસ કરવામાં આવ્યો છે જોકે હવે જોવાનું રહેશે કારણ કે ગત વખતે પણ આવા દાવા તો ઘણા કરાયા હતા કે ગૌમૂત્ર છાંટીને જ પ્રવેશ આપીશું તિલક કરીને જ પ્રવેશ આપીશું એન્ટ્રી ચેક કરીને જ પ્રવેશ આપીશું પરંતુ એવું કંઈ થયું નહોતું એટલે હવે આપણે જોઈએ કે આ ખરેખર કેવી રીતે એનું પાલન થાય છે અને આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે થઈ ગયો છે ત્યારે વડોદરામાં ગરબા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે સંસ્કારી નગરીના ગરબા એમાં ગાયક અતુલ પુરોહિતે ખાસ સંદેશની સાથે વાતચીત કરી અને વડોદરામાં ઉજવાશે નવરાત્રીનો પર્વ તેમણે એમ કહ્યું છે કે ગરબા માટે ખેલૈયાઓ તૈયાર થઈ ગયા છે આ ઉપરાંત તેમણે એક સરસ મજાનો ગરબો પણ ગાઈને સંભળાવ્યો આ શક્તિની ભક્તિનો પર્વ એટલે નવલી નવરાત્રી આસોની નવરાત્રી અને શક્તિના પર્વમાં સંસ્કારી નગરીની અંદર ખાસ કરીને તમામ ઉત્સવો ઉત્સાહભેર ઉજવવામાં આવે છે તેમ પણ આ નવરાત્રિનું પર્વ પણ રંગે ચંગે ઉજવવાનું છે ત્યારે વડોદરા શહેરનો એક અનેરો સૂર અને અતુલ પુરોહિત જેના વિશ્વની અંદર ગરબા પ્રસિદ્ધ છે એમના એક એક સૂરના તાલે યુવાનો અનેરો થનગનાટ જોવા મળે છે ગરબા ગ્રાઉન્ડો પર યુવાનો દ્વારા જે શબ્દના તાલે ઢોલના ધબુકતા તાલે યુવાનોના પગ થરકાવવામાં આવે છે શું કહેશો અતુલભાઈ જે રીતે આ ગરબાનું જે પૂરની પરિસ્થિતિ આવી અને કઈ રીતની અત્યારે ગરબાનું આયોજન છે પરિસ્થિતિ ચોક્કસ વિકટ હતી પણ એ પરમ શક્તિ છે કે જે એના છોકરાઓની ભાવનાને સમજે છે અને એને સમય આપ્યો ગ્રાઉન્ડને સરખા કરવાનો અને વડોદરાના ઓલમોસ્ટ બધા જ ગ્રાઉન્ડ સરસ થઈ ગયા છે એ માની કૃપા મેઘરાજાની કૃપા એટલે હવે મન મૂકીને માને યાદ કરીને આ નવરાત્રિ ઉજવીએ એવી મારી સૌને પ્રાર્થના છે કે બસ મા છે તો આપણે છીએ મા જો ન હોય તો આ દુનિયા ક્યાંથી માના સ્થાન અનેરા માની આરતીમાં કીધું છે કે મા એટલે માં અને મા આપણને બધાને ખૂબ પ્રેમથી નવરાત્રિ કરાવશે એવી મને શ્રદ્ધા છે એવી મને પૂર્ણ આશા છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી ગરબો એટલે માને રાજી કરવાનું બહુ જ બહુ જ સહેલું ને અનેરું સાધન છે તમે ગરબો ગાતા ગાતા માને યાદ કરો ફરતા ફરતા એ માની પ્રદક્ષિણા છે એ માની પ્રદક્ષિણા કરતાં કરતાં ગરબો કરશો તમને થાક નહીં લાગે અખંડ પર્વ એ આ નવ દિવસમાં નૃત્ય કરતાં કરતાં માના જે નવ સ્વરૂપો છે દસ મહાવિદ્યાઓ છે એને આત્મસાત કરવાનું એક સરળ સાધન એટલે નવરાત્રિ હું આપ સૌને કહું છું કે બીજું કશું નહીં કરો મનનો ઉપવાસ કરો અને પ્રેમથી માની ભક્તિ કરો હવે આ કળિયુગમાં લાંબા લાંબા મંત્રો કરવાની કોઈ જરૂર નથી ખાલી જગદંબાને દિલથી યાદ કરો આપણી માને છે ને આપણે કોઈ દિવસ તમે કંઈને બોલાવતા નથી માને તું જ કહીએ છે અને મા દીકરો ગમે એટલો મોટો હોય પણ માં એને તમે કે મોટો રાષ્ટ્રપતિ હોય તો એવું નહીં કે રાષ્ટ્રપતિ આવો એ એવું જ કહેશે કે આવ દીકરા એટલે મારા તમને સૌને એક જ મેસેજ છે કે બસ આનંદ કરજો અને સોશિયલ મીડિયામાં જે ઊટપટાંગ વાતો આવે છે એને કોઈ માનવાની જરૂર નથી આપણે આપણે સાચા આપણી મા સાચી આપણો ગરબો સાચો આપણી સંસ્કૃતિ સાચી આપણા સંસ્કાર સાચા આપણી અસ્મિતા સાચી સંદેશના દર્શકો માટે ગરબાની કઈ લાઈન ગાવું હમણાં આમો જે નવો ગરબો કર્યો છે એ તમને બધાને ચોક્કસ ગમશે કે રાધા ગોરી રે હો રાધા ગોરી રે તું છે મારી ગોવાલણ હાલ તને ઓ હાલ રૂડુ આનું હાર્દ એ છે કે આપણું મન એ આપણી ગોવાલણ અને એને ગોકુળમાં લઈ જજો અને ગોકુળમાં શું છે એ અંતરામાં આપ્યું છે આ ગર્વો સાત્વિક ભાવથી રસાયો છે સમગ્ર દિવસ અને વડોદરાથી જ આપણી સાથે હિરેન મોદી જોડાયા છે હિરેન ટાઈમ આપણી પાસે બહુ ઓછો છે વડોદરામાં કેવી તૈયારીઓ થઈ રહી છે અતુલ પુરોહિત સાથે તો આપણે વાત કરી પરંતુ વડોદરાની સ્થિતિ શું છે આપ બતાવશો

કેમ જો મનતભાઈ શું કેશો તમે અગ્રબા માટે ચોક્કસ વડોદરા શહેર વિશ્વની અંદર જયારે નવરાત્રી ઉત્સવ માટે થનગનતું હોય તારા આયોજક તરીકે અમને પણ ઉત્સાહ હોય અને જે ચોમાસાની પૂરની પરિસ્થિતિ હતી દરેક મેદાનોની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ પ્રમાણે બધા આયોજકો ચિંતિત હતા દ્વિધામાં હતા આ વાત સાચી છે પણ આજે માતાજીની કૃપા થઈ છે અને વડોદરા શહેર અત્યારે પરિસ્થિતિની અંદરથી બહાર આવી અને અત્યારે ખરેખર વડોદરા શહેરના તમામ આયોજકો ખુશ છે અને આજે આજથી ગરબાનો પ્રારંભ થાય છે આ સાસુરી માતાની જ્યારે આરાધના કરવાનું વડોદરા શહેરના વાસીઓને જ્યારે હોય તો ઉત્સવ પ્રિય શહેર ખૂબ સારી રીતે ઉજવશે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે આજે પરમિશનો આવવાની હતી પોલીસ પરમિશન જે પ્રોસેસ લાંબી છે કેટલાક ગરબા આયોજકો જુદામાં છે કારણ કે હજી સુધી પરમિશન નથી આવી આપની પણ એ પરિસ્થિતિ છે અન્ય ગરબા ત્રણ થી ચાર ગરબા આયોજકોની આ પરિસ્થિતિ શું કહેશો પોલીસ પરમિશન માટે ચોક્કસ તમારી વાતને હું સમજ છું પરંતુ સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસે જે કાયદાકીય જોગવાઈઓ જે આપી છે ઉપકરણોની જે વ્યવસ્થા કરવાની છે ચોક્કસપણે આયોજક તરીકે એનું ચોક્કસ પાલન કરવાનું છે એટલે છેલ્લા બે દિવસથી ગરબા ગ્રાઉન્ડની અંદરથી અંદર આયોજકો મોડા પડ્યા છે એટલે ચોક્કસપણે અમુક જે આરએમ બીની છે ફાયર બ્રિગેડની છે જે પણ તમામ ઉપકરણો જે છે જે રજૂ કરવાના હોય એ રજૂ કરવાની અંદર અમારાથી ઢીલાસ થઈ જાય છે રાજ્ય સરકાર પણ તમામ ઉત્સવો ગુજરાતની અંદર બહુ ખૂબ સારી રીતે ઉજવાય એ પ્રમાણેની ધન જયારે આ નવરાત્રી મહોત્સવ જયારે ઉજવવાનું હોય તો ચોક્કસ પોલીસ ને પણ સહયોગ આપવો જોઈએ શહેરના નગરજનો ના હિત માટે જયારે આ એક એટલા મોટા પરિવાર નું સામૂહિક વિશ્વની અંદર વડોદરા શહેર એવું છે વડોદરા શહેર એક કેવું છે કે જે સામૂહિક રીતે ગરબાનું આયોજન કરતા હોય અને સામૂહિક રીતે ગરબા રમતા હોય તેવા સમયની અંદર દરેક આયોજને સુરક્ષાની કાળજી લેવી જોઈએ અને એ કાળજીની અંદર આભાર આપનો અમારી સાથે જોડાવા માટે